હાઈ ફ્રેન્ડ્સ આભાર યુઓલ હું છું મેઘા ત્રિવેદી હવે ઘણા બધાના એવા સજેશન્સ હતા કે સિંગ્યુલર અને પ્લુરલનો એક વિડીયો તમે બનાવો મેડમ તો આપણે આજે એ લોકોના સજેશનને ધ્યાનમાં રાખી અને સિંગ્યુલર અને પ્લુરલનો વિડીયો આજે અહીંયા આપણે અપલોડ કરી રહ્યા છીએ તો આની અંદર આપણે દરેક નિયમો શીખવાના છે પ્લસ શીખવાના છે કે જેથી કરી એક્ઝામમાં આમાંથી પાંચ છ માર્કના કે બે ત્રણ માર્કના કે જેટલા પણ માર્ક્સના પૂછાય તો તમને ત્યાં તમારા માર્ક્સ છે એ કવર કરવામાં સારું રહે તો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ એ પહેલાં બને ત્યાં સુધી વિડીયો આખો જુઓ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા દરેક વિડીયો અપલોડ કરવામાં આવે તો એનું નોટિફિકેશન તમને મળી રહે હવે મિત્રો આપણે ટેલિગ્રામમાં પણ આપણી ચેનલ છે ગ્રુપ છે જેની અંદર ડેલી ક્વિઝ લેવામાં આવે છે તો તમે ત્યાં પણ જોડાઈ શકો છો લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દેવામાં આવશે સાથે વોટ્સઅપનું પણ ગ્રુપ છે મિત્રો એની અંદર પણ ડેઈલી ક્વિઝ હોય છે બધી પીડીએફ શેર કરવામાં આવે છે જે કંઈ ક્વીઝ લેવામાં આવે એની પણ પીડીએફ શેર કરવામાં આવે છે પ્લસમાં એક્સ્ટ્રા મટીરિયલ પણ ત્યાં દેવામાં આવે છે એટલે ક્વિઝ છે એ ટેલિગ્રામ અને વોટ્સઅપ બંનેમાં હોય છે બંનેમાં અલગ અલગ ક્વિઝ છે એ ડેલી રાતના લેવામાં આવે છે તો જે લોકોને જોડાવું હોય એ લોકો નીચે લિંક છે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવશે ત્યાંથી તમે જોડાઈ શકો છો અને ટ્વિટરમાં પણ મિત્રો એકાઉન્ટ છે તો ત્યાં પણ તમે મને ફોલો કરી શકો છો હવે મિત્રો સ્ટાર્ટ કરીએ ખાસ મેઇન શું યાદ રાખવાનું છે મિત્રો આની અંદર કે નિયમો તમે એક વખત યાદ રાખી લેશો બધે બધા એક વખત એક કન્સેપ્ટ ક્લિયર થઈ જશે પછી તમને ક્યારેય આની અંદર મિસ્ટેક પડશે નહીં જો મિત્રો સામાન્ય રીતે સિંગ્યુલરનું જ્યારે પ્લુરલ કરતી વખતે જાતિવાચક નામ છે એની પાછળ એસ અથવા તો ઇએસ લાગે છે તો મિત્રો એક્ઝામ્પલ જોઈએ કે ફ્લાવર છે તો એનું શું થશે ફ્લાવર્સ થશે રૂમ છે તો એનું રૂમ્સ ચેર છે તો એનું ચેર્સ થશે તો આ હતો ફર્સ્ટ નિયમ હવે મિત્રો એસ અને ઈ લગાડતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જે નીચે મુજબ છે કે જે નામ ને છેડે જે નામ છે એના છેડે જો ઈ હોય તો તેને એસ લાગે છે એટલે એક્ઝામ્પલ જોઈએ કે હોર્સ છે તો હોર્સને હોર્સિસ લાગશે ખાલી માત્ર પાછળ એસ જ લગાડવામાં આવે છે હાઉસ છે તો એને હાઉસીસ ટેબલ છે તો એને ટેબલ્સ હવે મિત્રો જે નામને છેડે એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ અને એક્સ હોય તો તેને ઈ લાગે છે તો મિત્રો એક્ઝામ્પલ જોઈએ તો તમને વધુ આઈડિયા આવશે કે બસ તો બસીસ ગેસ તો ગેસીસ દરેકની પાછળ ખાલી ઈ એસ લગાડવાનું છે પણ કયા તો કે એસ ડબલ એસ એસએચ સી એચ ઓ અને એક્સ આટલું યાદ રાખી લેવાનું એટલે એક્ઝામમાં ભૂલ પડે નહીં બ્રશ તો બ્રશિસ ફિશ તો ફિશિસ વોચ તો વોચિસ ચર્ચ તો ચર્ચિસ અને ફોક્સ તો ફોક્સીસ તો મિત્રો આ હતો સેકન્ડ નિયમ હવે મિત્રો થર્ડ છે કે જાતિવાચક નામ એક વચનના નામને છેડે જો વાય હોય મિત્રો અને તેની આગળ જો વ્યંજન હોય તો એ વાય છે એનો શું કરવાનો આઈ કરી અને ઈ લાગે છે તો મિત્રો એક્ઝામ્પલ જોઈએ કે લેડી તો આપણે ત્યાં શું કર્યું મિત્રો જો લેડી છે મિત્રો તો વાય છે તો અહીંયા વાય કટ કરી અને આપણે આઈ લગાડ્યો અને એ વાયને કટ કરી અને આઈ લગાડ્યો અને પાછળ શું લાગશે ઈ લગાડવામાં આવે છે એવી જ રીતના મિત્રો સેમ બોડી છે તો બોડીમાં અહીંયા વાય છે એ નીકળી ગયો એની જગ્યાએ આઈ લગાડવામાં આવ્યો અને એની પાછળ ઈ લગાડવામાં આવ્યો ત્યાર પછી મિત્રો સીટી તો સિટીની અંદર પણ આપણે વાય છે એને કટ કર્યો આઈ લખ્યો અને ઈ લગાડવામાં આવે છે ત્યાર પછી મિત્રો આર્મી છે તો આર્મીમાં પણ સેમ વાય છે એને કટ કરી આઈ લગાડવામાં આવે છે અને એને ઈએસ લાગે છે એટલે આર્મીસ થયું ત્યાર પછી છે મિત્રો ડેરી તો ડેરીને પણ વાય છે એ કટ કરી આઈ લગાડવામાં આવશે અને ત્યાર પછીને ઈએસ લગાડવામાં આવે છે તો મિત્રો છે ને એકદમ ઈઝી સમજાઈ ગયું હશે તમને આટલા નિયમો જોઈને તમને આઈડિયા આવી ગયો હશે કે ખરેખર જોવા જાવ તો આ ટોપિક છે એ સિમ્પલ છે સહેલો છે માત્ર અમુક વસ્તુ યાદ રાખી લો આ ટ્રીક છે મિત્રો કે આ ટ્રીક જો તમે યાદ રાખી લીધી એટલે પછી ફટાફટ તમને નિયમો પણ યાદ રહી જશે કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ જશે અને એક્ઝામમાં મિસ્ટેક નહીં થાય ખાસ કરીને હવે મિત્રો નામની છેડે હોય પણ વાયની આગળ જો સ્વર હોય તો બહુવચન કરતી વખતે એસ લાગે છે વાય તો હોય પાછળ પણ આગળ સ્વર હોય તો બહુવચન કરતી વખતે શું લાગશે મિત્રો એસ લાગશે તો અહીંયા શું છે મિત્રો તો કે ડે છે તો અહીંયા વાયનું આઈ નથી કરવાનું અને નથી ઇ એસ લગાડવાનો એ માત્ર એક વચનમાં થશે જ્યારે બહુવચન હોય મિત્રો ત્યારે ખાલી એસ લાગે છે અને વાય છે એ એમનો એમ જ રહેશે તો મિત્રો ડેઝ છે ડે છે તો એનું શું થયું ડેઝ કી છે તો એનું કીઝ વેલી તો એનું વેલીઝ મંકી તો એનું મંકીઝ અને ટોય તો એનું ટોયઝ તો મિત્રો આ બે વચ્ચેનો ડિફરન્સ તમે સમજો આની અંદર ખાસ ભૂલ ના કરતા કે ડે હોય તો તમે ડેઝ લખ્યું આઈ ઇસ કરી નાખ્યું એવું કરશો તો તમારો એક માર્ક છે એ કટ થઈ જશે ખાલી એટલું યાદ રાખવાનું છે કે પાછળ વાય છે એ કોમન છે વાય છે એ કોમન રહેશે પણ જો આગળ વ્યંજન હોય બરાબર આગળ છે એ વ્યંજન હોય મિત્રો તો આઈ અને એની પાછળ ઈએસ લાગશે બરાબર અને એસ પણ ક્યારે મિત્રો તો કે વ્યંજન હોય ત્યારે બરોબર હવે મિત્રો વાય એમ નામ રહેશે બરોબર પણ વાયની આગળ શું હોય મિત્રો તો કે સ્વર તો શું થશે જ્યારે બહુવચન કરો છો ત્યારે ખાલી શું લાગશે એસ આ વાય છે એ એમનો એમ રહેશે અને ખાલી એસ લગાડવામાં આવે છે તો મિત્રો ભૂલ ના કરતા ધ્યાનથી સમજજો અને પછી તમે એક્ઝામમાં આન્સર લખજો હવે મિત્રો નામના છેડે ઓ આવે શું આવે નામના છેડે તો કે ઓ હવે એની આગળ શું છે તો કે વ્યંજન હોય તો શું લાગશે ઈ એસ વ્યંજન હોય તો ઈ એસ લાગે અને સ્વર હોય તો શું લાગશે ખાલી એસ તો મિત્રો અહીંયા જોઈએ એક્ઝામ્પલ તો પોટેટો છે મિત્રો તો પોટેટો એમનું એમ રહેશે ખાલી માત્ર એને શું લગાડવામાં આવે છે પાછળ ઈ લગાડવામાં આવે છે કાર્ગો તો કાર્ગોઝ બફેલો તો બફેલોઝ મેંગો તો મેંગોઝ માત્ર ને માત્ર ખાલી ઈ છે એ લગાડવામાં આવે છે પણ ક્યારે મિત્રો કે જ્યારે આગળ વ્યંજન હોય ત્યારે હવે મિત્રો આ અપવાદ છે કે ફોટો તો ફોટોઝ બીકોઝ ફોટો શબ્દ ફોટોગ્રાફનું ટૂંકું રૂપ છે એટલે ટૂંકાવેલ રૂપને એસ લાગે છે જ્યારે ટૂંકાવેલ રૂપ છે એને એસ લાગે છે ત્યાં આપણે ફોટોઝ એટલે કે ઈ એસ નથી આવતું હવે મિત્રો બીજા અપવાદરૂપ શબ્દો જોઈએ કે પિયાનો તો પિયાનોઝ કેન્ટો તો કેન્ટોસ જેને કાંડ કહેવાય છે હવે મિત્રો નામને છેડે ડબલ ઓ અથવા તો આઈઓ હોય ત્યારે માત્ર શું લાગશે એસ લાગશે તો આ તો મિત્રો આપણને તરત જ યાદ રહી જ છે કે ડબલ ઓ કે આઈ ઓ એ હોય એટલે આપણે આ મીચા વગર એસ મૂકી જ દેવાનું તો બાંબુ છે તો બામ્બુ કુકુ તો કુકુજ સ્ટુડિયો તો સ્ટુડિયોઝ રેડિયો તો રેડિયોઝ અને કાંગારુ તો કાંગારુઝ તો મિત્રો હવે ખબર પડી ગઈ કે જ્યારે ડબલ ઓ કે આઈઓ હોય ત્યારે માત્ર શું લાગશે તો કે એસ લાગશે વી થઈ જશે અને એ વી ને શું લાગશે તો કે ઈ એસ લગાડવામાં આવશે હવે મિત્રો નાઇફ તો એનું શું થઈ ગયું અહીંયા તમે જોઈ શકો છો કે નાઇફ છે એટલે કે એફ કે એફ તો અહીંયા એફ છે તો એ નીકળી જશે અને એનું શું થશે વી થઈ જશે અને એને ઈએસ લગાડવામાં આવે છે હવે મિત્રો વોલ્વ તો વોલ્વ થઈ જશે અહીંયા માત્ર એફ છે તો એફ કટ થઈ જશે અને ત્યાં વી લાગી જશે અને એની પાછળ ઈ લાગે છે થીફ છે તો થીવ્સ લીફ છે તો લીવ્સ અપવાદ એટલે કે નીચેના નામોને માત્ર એસ લાગે છે આ એક અપવાદરૂપ નિયમ છે દરેક કોઈ પણ ટોપિક હોય ને મિત્રો કોઈ પણ નિયમો હોય એ દરેકના અપવાદરૂપ નિયમો પણ હોય છે જે આપણે ખાલી યાદ રાખવાના હોય છે અને એક્ઝામમાં પૂછાય તો એ માત્ર આપણે ત્યાં આન્સર લખી દેવાનું હોય છે રૂફ તો રૂફ્સ ચીફ તો ચીપ્સ પ્રૂફ તો પ્રૂફ્સ હેન્કર ચીફ તો હેન્કર ચીપ્સ तो आटला शब्दों से खाली एसज लगे हम स्ट्रेन्ज प्लूर धीज तो धीज तो, दीज, that तो एम अथवा ईस तो आर वोज तो वेर हेस हेव मी एट आई तो वी ही शी ईट एट धे हीज हर ઇટ્સ એટલે ધેર અને હિમ હર ઇટ એટલે કે ધેમ હવે મિત્રો અન્ય અલગ હોય એવા પ્રોડલ કે મેન તો મેન પણ ખાલી બે વચ્ચેનો ડિફરન્સ શું છે તો કે અહીંયા એ છે અને અહીંયા ઈ છે વુમન તો વુમેન ચાઇલ્ડ તો ચિલ્ડ્રન ટૂથ તો અહીંયા ડબલ ઓ છે તો અહીંયા શું થઈ ગયું ડબલ ઈ ટીથ ફૂટ તો ફિટ માઉસ તો માઇસ ગુસ તો ગીસ પોસ્ટમેન તો પોસ્ટમેન પોલિસમેન તો પોલિસમેન ઓક્સ તો ઓક્સન હવે મિત્રો સંયુક્ત નામોનું પ્લુરલ જે પદ વધારે ઇમ્પોર્ટન્ટ હોય તેને એસ લાગે છે શું લાગે છે તો કે એસ લાગે છે કેવા સંયુક્ત નામો અને વધારે ઇમ્પોર્ટન્ટ હોય એને શું લાગે છે એસ લાગે છે તો મિત્રો મધર ઇન લો તો મધર્સ ઇન લોઝ સન ઇન લો તો સન્સ ઇન લો સિસ્ટર ઇન લો તો સિસ્ટર્સ ઇન લો સ્ટેપ ઇન તો સ્ટેપ સન્સ મેઇડ સર્વન્ટ તો મેઇડ સર્વન્ટ્સ સ્ટેપ મધર તો સ્ટેપ મધર્સ હવે મિત્રો કેટલાક શબ્દોના સિંગ્યુલર એન પ્લુરલ સમાન હોય છે ડીયર ડીઅર શિપ તો શિપ પી તો પીસ બંનેનું સેમ જ હોય છે કંઈ ચેન્જ હોતું નથી અહીં બંને શબ્દોનું પ્લુરલ થાય છે મેન સર્વન્ટ તો મેન સર્વન્ટ્સ બરાબર એકને એસ લાગ્યું એકની અંદર ઈ થયું વુમેન સર્વન્ટ તો વુમેન સર્વન્ટ્સ હવે મિત્રો કેટલાક નામો પ્લુરલમાં લખાય છે કે સીઝર્સ તો કાતર ટોંગ્સ તો ચીપિયો સ્પેક્ટેકલ્સ તો ચશ્મા ગોગલ્સ ટ્રાઉઝર્સ એટલે કે લેંગો ગુડ્સ એટલે કે માલ તો આ શબ્દોની સાથે ક્રિયાપદ છે એ કોનું હશે તો કે પ્રુરલનું જ આવે છે કેટલાક નામની પાછળ એસ હોવા છતાંય એક વચનમાં જ વપરાય છે ન્યૂઝ મેથેમેટિક્સ ઇનિંગ્સ ફિઝિક્સ તો મિત્રો આની અંદર આટલું હતું આમાં નું કંઈ પણ ના સમજાણવું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો બાકી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ